અમદાવાદ ખાતે આરએએફનો 27મો વાર્ષિક પરેડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. વસ્ત્રાલના રેપિડ એક્શન ફોર્સ ગ્રાઉન્ડમાં આરએએફના 27મો વાર્ષિક પરેડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પરેડની સલામી ઝીલી હતી. રેપિડ એક્શન ફોર્સના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સદસ્યશ્રીઓ, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે રેપિડ એક્શન ફોર્સ પોતાની એક શિસ્તને કારણે પ્રજાજનો સમક્ષ વિશ્વાસ કેળવવાનું કામ કર્યું છે. દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રેપિડ એક્શન ફોર્સ હંમેશા ખડે પગે ઊભી રહે છે. જ્યારે સીઆરપીએફના જવાનોની વાત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે આતંકવાદીઓની આ પ્રવૃત્તિને આપણે સીઆરપીએફે મુંહતોડ જવાબ આપ્યો હતો. આજ દિન સુધી કાશ્મીર, લદ્દાખ જેવી અનેક જગ્યાઓ પર સીઆરપીએફના જવાનો ખડે પગે દેશની સુરક્ષા કરી રહ્યા છે. આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફના પ્રજાજનો અને સરકારનો વિશ્વાસ કેળવવા બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. સીઆરપીએફના મહાનિર્દેશક રાજીવ ભટનાગરશ્રીએ જણાવ્યું કે સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સને પોતાની શૌર્ય અને વીરતા બદલ અનેક પદક મળ્યા છે. આંતર સુરક્ષાથી લઈને રાષ્ટ્રપ્રત્યેની ભાવના સુધી સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સ હંમેશા સરાહનીય કામગીરી કરી રહી છે. દેશમાં જેટલી પણ જટિલ સમસ્યા ઊભી થઈ છે ત્યારે સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સ હંમેશા ખડે પગે ઊભી રહી છે. આ પ્રસંગે દેશની સુરક્ષા માટે શૌર્ય દાખવનાર અને બલિદાન આપનાર જવાનો પરિજનોને ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે પદક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રીશ્રીના હસ્તે વિવિધ બટાલિયનની સરાહનીય કામગીરી બદલ પણ સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિવિધ બટાલિયન દ્વારા અનેક કરતબો પણ દેખાડવામાં આવ્યા હતા. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ.